हेलो एंड वेलकम બેક ટુ જીપીએસસી લર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ ઓડિયો લેક્ચરમાં આઈસ મેજિક વીક 17 એટલે કે તારીખ 24/4/2022 થી 30/4/2022 ના કરંટ અફેર્સની પીડીએફ સમજૂતીનો ભાગ 2 જોઈશું. સો વિધાઉટ ફર્ધર ડ્યુ લેટ્સ સ્ટાર્ટ ધ વિડિયો. આજ રોજના સર્વપ્રથમ ટોપિકની વાત કરવામાં આવે તો સર્વપ્રથમ ટોપિક છે દિવસ મહિમામાં 24 એપ્રિલ બે દિવસ ઉજવીએ છીએ. એક છે રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસ અને બીજું છે वर्ल्ड लैब एनिमल डे. वर्ल्ड डे फॉर एनिमल्स इन लेबोरेटरीज तरीके पण તેને ઓળખવામાં આવે છે. સર્વપ્રથમ આપણે ચર્ચા કરીશું રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસની. તો ભારત સરકારનું જે પંચાયતીરાજ મંત્રાલય છે તે દર વર્ષે 24 એપ્રિલના રોજ આ દિવસની ઉજવણી કરે છે. આ દિવસની ઉજવણીની જાહેરાત સર્વપ્રથમ તત્કાલીન વડાપ્રધાન ડો મનમોહન સિંહે કરી હતી અને તેના ભાગરૂપે ભારતમાં 2010 એટલે કે 24 એપ્રિલ 2010 થી દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને પ્રથમ પંચાયતીરાજ દિવસ ક્યારે હતો તો કે 24 એપ્રિલ 2010 ના રોજ હતો. વધુમાં આ જે દિવસ છે તેને આપણે રાષ્ટ્રીય સ્થાનિક સ્વરાજ દિવસ તરીકે પણ ઓળખીએ છીએ. વધારે વાત કરવામાં આવે તો ભારતમાં પંચાયતીરાજ વ્યવસ્થા અંગે મહત્વનો 73મો બંધારણીય સુધારો 24 એપ્રિલ 1993 ના રોજ અમલમાં આવ્યો હતો. આથી આ દિવસની યાદમાં આ દિવસે જ પંચાયતીરાજ એટલે કે રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હવે અહીંયા વાત કરીએ 73માં બંધારણીય સુધારાની. ભારતમાં 73મો બંધારણીય સુધારો દ્વારા ભારતીય બંધારણમાં ભાગ 9 ઉમેરવામાં આવ્યો હતો, જેના અનુરૂપે ભાગ 9માં અનુચ્છેદ 243 થી 243(o) શું કહેવાય કે બંધારણમાં એડ કરવામાં આવ્યું હતું. અને આ બધી જે અનુચ્છેદો છે તેમાં શેની જોગવાઈ કરવામાં આવી છે તો તેના અંતર્ગત પંચાયતીરાજ અંગેની જે પંચાયતોના માળખા હોય છે તેના સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે. આ ઉપરાંત ભારતમાં પંચાયતીરાજના અમલ માટે ભારતીય બંધારણમાં એક નવું પરિશિષ્ટ अथवा तो अनुसूची एड करवामां आवी जेने नाम आपवामां आव्युं अथवा नंबर आपवामां आव्यो अनुसूची 11 आने भारतना बंधारणमां एड करवामां आवी हती. हवे आ जे अनुसूची छे तेमां शुं छे तो के तेमां पंचायतने लगता 29 विषयोनो समावेश करवामां आव्यो छे. पछी आप्युं छे के भारतीय बंधारण अनुच्छेद 40 मां पंचायतोनो उल्लेख करवामां आव्यो छे. हवे अनुच्छेद जे 40 छे ए शुं छे तो के जे राजनीतिना मार्गदर्शक सिद्धांतो छे तेने अनुरूप छे, बराबर छे. तो जे राजनीतिना मार्गदर्शक सिद्धांतो छे तेमां अनुच्छेद 40 मां पंचायतोनो उल्लेख करवामां आव्यो छे. આ પણ એક પરીક્ષાલક્ષી ક્વેશ્ચન બની જાય છે, તે તમારે યાદમાં રાખવાનું છે. પછી અહીં આપેલું છે કે પંચાયત સંબંધિત જોગવાઈઓ ભારતીય બંધારણના અનુચ્છેદ 243 થી 243(o) માં ઉલ્લેખિત છે, જે આ પ્રમાણે છે, બરાબર. એમાં સર્વપ્રથમ આપ્યું છે 243માં વ્યાખ્યા આપી છે, 243(a) માં ગ્રામ સભાની જોગવાઈ આપી છે, 243(b) માં પંચાયતની રચનાની બાબતો જણાવવામાં આવી છે, પછી (c) માં પંચાયતની સંરચનાની વાત કરી છે, (d) માં બેઠકોમાં અનામતની વાત કરવામાં આવી છે, ई में पंचायत की मुदत की बात कर गये वर्ष की मुदत रहे. पीछे आप एफ में सभ्यों की गैरलायकात धारण धोरणों हो. जी में शू आप तो जी में आप पंचायत की सत्ता अधिकार और जवाबदारी. एवं रीते एच में आप पंचायत की करवेला लादवा सत्ता और फंड, बराबर. फंड एकत्रित करने बाबत एच में जोगवाई कर. पीछे आई में जोगवाई कर राज्यपाल द्वारा नाणाकीय जोगवाई माटे राज्य नाणापंच की स्थापना, एटले के जे राज्य नाणापंच होय छे तेनी स्थापना कोना माटे करवामां आवे छे तो के पंचायती राज संस्थाओं माटे करवामां आवे छे. कोना द्वारा करवामां आवे छे तो के राज्यपाल द्वारा करवामां आवे छे. अने शुं होय छे एमां तो के पंचायतने लगती नाणाकीय जोगवाई होय छे. आ 243(i) मां आपवामां आव्युं छे. पछी 243(j) ની વાત કરવામાં આવે તો પંચાયતોના હિસાબનું ઓડિટ, બરાબર, એની જોગવાઈ કરવામાં આવી છે. પછી (k) માં શું છે તો કે (k) માં આપ્યું છે કે પંચાયતની ચૂંટણીની જવાબદારી રાજ્ય ચૂંટણી પંચ નિભાવશે, ના કે કેન્દ્રીય ચૂંટણી પંચ, બરાબર. પછી આપ્યું છે (l) માં કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પડવા બાબત. એટલે કે આપણે જે જાણીએ છીએ કે ભારતમાં રાજ્યો હોય છે અને કેન્દ્રશાસિત પ્રદેશ હોય છે, તો કેન્દ્રશાસિત પ્રદેશોમાં જે પંચાયતી રાજ સંસ્થાઓ હોય છે તેની જોગવાઈ શેમાં કરવામાં આવી છે તો કે 243(l) માં કરવામાં આવી છે. પછી 243(m) ની વાત કરવામાં આવે તો અમુક વિસ્તારોમાં પંચાયતની જોગવાઈ લાગુ ન પડવા બાબતની જોગવાઈ છે. પછી 243(n) માં વિધેયમાન કાયદાઓ તથા પંચાયતો કાર્યરત રાખવા બાબતની જોગવાઈઓ છે. અને 243(o) માં શું છે તો કે ચૂંટણી સાથે જોડાયેલા બાબતોમાં અદાલત હસ્તક્ષેપ નહીં કરી શકે, બરાબર. આ જોગવાઈ શેમાં છે તો કે 243(o) માં આપવામાં આવી છે. હવે ભારતમાં પંચાયતીરાજનો જે પ્રારંભ છે તેની વાત કરી લઈએ तो भारत में सौ प्रथम 2 ऑक्टोबर 1959 रोज राजस्थान नागौर जिला बगदरी गाम में पंडित जवाहरलाल नेहरू द्वारा पंचायतीराज नो प्रारंभ थयो हतो. राजस्थान नागौर जिला में श्री बलवंतराय मेहता समिति की कई समिति तो कि श्री बलवंतराय मेहता समिति की भलामणों ने आधार आ पंचायतीराज नो प्रारंभ थयो हतो. भारतना दरेक खूणा में पंचायतीराज व्यवस्था अमल में मूकवी ए महात्मा गांधीजी नु स्वप्न हतुं. आथी राजस्थानना नागौर जिल्लामां महात्मा गांधीजीनी जन्म जयंती कई छे तो के 2 ऑक्टोबर. आ 2 ऑक्टोबरना रोज पंचायतीराज व्यवस्थानो प्रारंभ करवामां आव्यो हतो. त्यारबाद भारतमां તોતેરમાં બંધારણીય સુધારા 1993માં પંચાયતી રાજ વ્યવસ્થાને બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું હતું. હવે નોંધ આપેલી છે કે 73મો ભારતીય બંધારણીય સુધારો છે. આ સુધારો અમલમાં આવ્યા બાદ ગુજરાતમાં પંચાયતી રાજ વ્યવસ્થાના અમલ માટે ગુજરાત સરકાર દ્વારા પંચાયત અધિનિયમ 1961 નાબૂદ કરીને નવો પંચાયતી અધિનિયમ 1993 એટલે કે નવો પંચાયત અધિનિયમ 1993 લાગુ કરવામાં આવ્યો હતો. એટલે કે ગુજરાતમાં જે હાલમાં ચાલી રહ્યો છે પંચાયત અધિનિયમ 1993 તેને કોનું સ્થાન લીધું તો કે પંચાયત અધિનિયમ 1961નું સ્થાન લીધું હતું. આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. પછીનો ક્વેશ્ચન છે અથવા ટોપિક છે કે ઇલેક્ટ્રિક વાહનો માટે બેટરી સ્વેપિંગ ડ્રાફ્ટ પોલિસી. અગેન કહું છું આગળનો ટોપિક છે ઇલેક્ટ્રિક વાહનો માટે બેટરી સ્વેપિંગ ડ્રાફ્ટ પોલિસીની વાત કરી છે. ઓલરાઈટ, હવે જે આ પોલિસીનો ડ્રાફ્ટ છે એક તે કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો છે તો કે નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. અને તેના ઉદ્દેશ્યની વાત કરવામાં આવે તો આ જે પોલિસી છે તેનો ઉદ્દેશ્ય ઇલેક્ટ્રિક સ્કૂટર એટલે કે ટુ વ્હીલર અને થ્રી વ્હીલર ઇલેક્ટ્રિક રિક્ષા માટે બેટરી સ્વેપિંગ ઇકોસિસ્ટમની કાર્યક્ષમતામાં સુધારો કરવાનો છે, જેથી લોકો ઇલેક્ટ્રિક વાહનો અપનાવવામાં સક્ષમ બને. બેટરી સ્વેપિંગ એટલે શું હોય છે કે તમે અહીંયા બેટરી રાખી, આ તમારા વાહનમાં છે, હવે તમારી વાહનની આ બેટરી ડાઉન થઈ ગઈ તો આ એક જગ્યા હોય છે સ્ટોર, ત્યાં બીજી બેટરી તમે લઈ શકો અને આ તમારી બેટરી ત્યાં મૂકી શકો. આ બેટરી સ્વેપિંગ વસ્તુ થઈ છે. હવે જે આ ડ્રાફ્ટ પોલિસી છે આ મુજબ પ્રથમ તબક્કા હેઠળ બેટરી સ્વેપિંગ નેટવર્કના વિકાસ માટે 40 લાખથી વધુ વસ્તી ધરાવતા તમામ મેટ્રોપોલિટન શહેરોને પ્રાથમિકમાં આપવામાં આવશે. એટલે કે ફેઝ વનમાં 40 લાખથી વધુ વસ્તી ધરાવતા મેટ્રોપોલિટન સિટી હોય છે જેમ કે અમદાવાદ, આ રીતના જે મેટ્રોપોલિટન હોય છે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. એ આ ડ્રાફ્ટ પોલિસીમાં જાહેર કરવામાં આવ્યું છે. હવે આપણે અહીંયા આપ્યું છે કે બેટરી સ્વેપિંગ શું છે, મેં તમને જણાવી દીધું એવું જ છે, આમાં કોઈ મોટી વસ્તુ નથી, બરાબર છે. તમે વાંચીશું તો પણ તમને આવડી જશે અને આપણે એક વખત જોયું હોય તો જોઈ પણ લઈએ. તો આમાં એવું આપ્યું છે કે બેટરી સ્વેપિંગ એક એવી પદ્ધતિ છે કે જેમાં ચાર્જ થયેલી બેટરીને એક્સપાયરથી બદલવામાં આવે છે. પછી આપ્યું છે કે તેઓ આ બેટરીઓને અલગથી ચાર્જ કરવાની સુવિધા પૂરી પાડે છે અને નજીવા ડાઉન ટાઈમ સાથે વાહનને ઓપરેશનલ મોડમાં રાખે છે. બેટરી સ્વેપિંગ સામાન્ય રીતે નાના વાહનો જેમ કે ટુ વ્હીલર અને થ્રી વ્હીલર માટે કરવામાં આવે છે જે નાની બેટરીનો ઉપયોગ કરે છે. હવે જે ડ્રાફ્ટ પોલિસી છે જે નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવી છે તેના મુખ્ય મુદ્દાઓ કયા કયા છે તેની વાત કરી લઈએ. તો સર્વપ્રથમ એ આપ્યું છે કે ડ્રાફ્ટ પોલિસી મુજબ બેટરી સ્વેપ બેટરી એઝ એ સર્વિસ એટલે કે BaaS બિઝનેસ મોડલ હેઠળ કરવામાં આવશે. અગેન કહું છું ડ્રાફ્ટ પોલિસી મુજબ બેટરી સ્વેપ બેટરી એઝ અ સર્વિસ બિઝનેસ મોડેલ હેઠળ કરવામાં આવશે અને આવા મોડેલોને વૈકલ્પિક રીતે બેટરી સ્વેપિંગ માટે ઈવી અને બેટરી વચ્ચે અંતર સંચાલન સુનિશ્ચિત કરવી પડશે. પછી એમ આપેલું છે કે આ જે ડ્રાફ્ટ પોલિસી તેના ઉદ્દેશ્યો તો પ્રથમ એમાં આપ્યું છે કે ન્યૂનતમ તકનીકી ધોરણો. આ નીતિ બેટરી સ્વેપિંગ ઇકોસિસ્ટમ માટે જરૂરી ન્યૂનતમ તકનીકી અને ઓપરેશનલ આવશ્યકતાઓને સેટ કરે છે, જેથી બેટરી સ્વેપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અસરકારક, કાર્યક્ષમ, વિશ્વસનીય, સુરક્ષિત અને ગ્રાહક મૈત્રીપૂર્ણ અમલીકરણને સક્ષમ કરી શકાય. આ આપણે વાત કરી તેના પ્રથમ ઉદ્દેશ્યની. બીજો ઉદ્દેશ્ય છે તેનો નાણાકીય સહાય. બેટરી પરદાતાઓ અથવા સર્વિસ પ્રોવાઈડર, બરાબર, એ બેટરી ખર્ચ માટે અને ઈવી વપરાશકર્તાઓને પ્રત્યક્ષ અને પરોક્ષ નાણાકીય સહાય પૂરી પાડવી, આ તેનો બીજો ઉદ્દેશ્ય છે. ત્રીજું છે ટેક્સ ઘટાડો. ડ્રાફ્ટ પોલિસીમાં સૂચવવામાં આવ્યું છે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલ લિથિયમ આયન બેટરી અને ઇલેક્ટ્રિક વાહન સપ્લાય ઇક્વિપમેન્ટ પર ટેક્સ દરમાં તફાવત ઘટાડવા વિચારણા કરી રહી છે અને અગાઉ વર્તમાન કર દર 18% હતો જે બાદમાં વધારીને 5% કરવામાં આવ્યો હતો. એટલે કે 18%થી 5% જે કરવામાં આવ્યું છે એ ટેક્સ રેટમાં ઘટાડો સૂચિત કરે છે, બરાબર. પછી એમાં ચોથો ઉદ્દેશ્ય છે કે યુનિક આઈડેન્ટિફિકેશન નંબર. આ જે પોલિસી છે એ મેન્યુફેક્ચરિંગ લેવલ પર સ્વેપ કરી શકાય તેવી બેટરીને ટ્રેક કરવા અને મોનિટર કરવા માટે યુનિક આઈડેન્ટિફિકેશન નંબર એટલે UIN પ્રદાન કરવાની પણ દરખાસ્ત કરે છે. આ ચાર બાબતો આ ડ્રાફ્ટ પોલિસીના ઉદ્દેશ્યો છે તે તમારે ધ્યાનમાં રાખવાનું છે. પ્રથમ છે ન્યૂનતમ તકનીકી ધોરણો, બીજું છે નાણાકીય સહાય, ત્રીજું છે ટેક્સ ઘટાડવો અને ચોથું છે યુનિક આઈડેન્ટિફિકેશન નંબર. કોના માટે તો કે બેટરી માટે. પછી આ જે શું કહેવાય કે નીતિ છે, ડ્રાફ્ટ પોલિસી છે, તેની નોડલ એજન્સી કઈ હશે તો કે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી, બરાબર છે. BEE એ ઇવી પબ્લિક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રોલઆઉટ અને સમગ્ર દેશમાં બેટરી સ્વેપિંગ નેટવર્કના અમલીકરણ માટે જવાબદાર કેન્દ્રીય નોડલ એજન્સી હશે અથવા છે. પછી અહીંયા આપેલું છે કે બેટરી સ્વેપ પોલિસીની જરૂર શા માટે છે તો ઇલેક્ટ્રિક વાહનો એટલે કે ઈવી પરંપરાગત રીતે ફિક્સ્ડ બેટરીથી ખરીદવામાં આવે છે જે ઈવીની અંદર મૂકવામાં આવે છે ત્યારે જ વીજળીનો ઉપયોગ કરીને ચાર્જ થઈ શકે છે. પરંપરાગત વાહનો માટે ઇંધન સ્ટેશન જેવી કે ઈવી અપનાવવા માટે પર્યાપ્ત આર્થિક, સુલભ અને વિશ્વસનીય ચાર્જિંગ નેટવર્કની જરૂર છે. ભારતમાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતાને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં હજુ લાંબો સમય લાગી શકે છે અને શહેરી વિસ્તારોમાં જગ્યાની મર્યાદા છે. આથી ભારત સરકારે વર્ષ 2022-23ના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે ઈવી ઇકોસિસ્ટમ કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે કેન્દ્રીય બેટરી સ્વેપિંગ પોલિસી અને ઇન્ટરઓપરેબિલિટી ધોરણો રજૂ કરવામાં આવશે. હવે મહત્વની વાત કરી લઈએ તો મહત્વ આપ્યું છે કે ભારત યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ એટલે કે UNFCCC પર હસ્તાક્ષર કરનાર છે, જેના પર ભારત દ્વારા વર્ષ 2021માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. હવે આ આદેશ હેઠળ ભારત વર્ષ 2070 સુધીમાં નેટ શૂન્ય લક્ષ્ય હાંસલ કરવા માટે પ્રતિબંધ છે. वाहन व्यवहार ने डीकार्बोनाइज करवा माटे इलेक्ट्रिक वाहनों द्वारा संचालित स्वच्छ गतिशीलता माटे आ फेरफार जरूरी है. मार्ग परिवहन क्षेत्र कार्बन उत्सर्जन में मुख्य फाळो आपनार पैकीनुं एक छे अने लगभग 33% कणोनुं उत्सर्जन करे छे. वस्तीनी दृष्टिए भारत विश्वनो बीजा क्रमनो देश छे, जे सूचवे छे के वस्तीनो मोटो हिस्सो परिवहन माटे वाहननो उपयोग करे छे. इलेक्ट्रिक वाहनों माटे बेटरी स्वैपिंगना आ नीति वायु प्रदूषण घटाडवामां महत्वपूर्ण छे. वर्ष 2021 में भारतीय ईवी बजार 1434.04 बिलियन अमेरिकन डॉलरનો અંદાજ હતો, જે વર્ષ 2027માં CAGR સાથે વધીને 15,937.19 બિલિયન અમેરિકન ડોલર થવાની સંભાવના છે. હવે પછીના ટોપિકની વાત કરવામાં આવે તો દિવસ મહિનામાં આપ્યું છે 25 એપ્રિલ. શું છે આ દિવસે? તો કે વિશ્વ મલેરિયા દિવસ. સમગ્ર વિશ્વમાં 25 એપ્રિલના રોજ વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને આ દિવસ ઉજવવાની મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે મેલેરિયાને નિયંત્રણમાં લેવા માટે થતા વિશ્વવ્યાપી પ્રયત્નોને વાચા આપવા માટે. મે 2007માં વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના 60માં સત્રમાં આ દિવસની ઉજવણીની માન્યતા આપવામાં આવી હતી. આ વર્ષની થીમ શું છે? તો કે 2022ના વિશ્વ મલેરિયા દિવસની થીમ છે હાર્નેસ ઇનોવેશન ટુ રિડ્યુસ ધ મેલેરિયા ડિઝીઝ બર્ડન એન્ડ સેવ લાઇવ્સ, જેનો ગુજરાતીમાં અર્થ થાય છે મલેરિયા રોગનો બોજ ઘટાડવા અને જીવન બચાવવા માટે નવીનતાનો ઉપયોગ કરો. મલેરિયાની દ્રષ્ટિની વાત કરવામાં આવે તો 23 એપ્રિલ 2019ના રોજ આફ્રિકી દેશ મલાવીમાં વિશ્વની પ્રથમ મલેરિયા રસીની લોન્ચ કરવામાં આવી હતી. આ રસી 5 મહિનાથી 2 વર્ષ સુધીના બાળકો માટેની છે. આ રસીનું નામ છે RTS-SS01. તેનું વ્યાપારી નામ આપવામાં આવ્યું છે મોસ્કવી રિક્સ. બરાબર. વર્ષ 2019માં આ રસી લોન્ચ કર્યા બાદ ઓક્ટોબર 2021માં WHO તેને માન્યતા આપી હતી. મલેરિયાની વાત કરી લઈએ તો મલેરિયા મચ્છરથી ફેલાતો ચેપી રોગ છે, જે ચેપગ્રસ્ત માદા એનોફિલિસ મચ્છરના ડંખથી ફેલાય છે. આ રોગનું મુખ્ય કારણ પ્લાઝ્મોડિયમ જૂથના કેટલાક પરોપજીવીઓ છે, જેમાં ફાલ્સીપેરમ નામના પ્લાઝ્મોડિયમને સૌથી ઘાતક માનવામાં આવે છે. આફ્રિકા સહિત વિશ્વના તમામ ભાગોમાં મેલેરિયાથી સૌથી વધુ મૃત્યુ આ ફાલ્સીપેરમ નામના પ્લાઝ્મોડિયમને કારણે જ થાય છે. હવે પછી આ નોંધ આપેલી છે WHO દ્વારા બહાર પાડવામાં આવેલ વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ 2020માં જણાવવામાં આવ્યું છે કે ભારતે મલેરિયાને નાબૂદ કરવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. રિપોર્ટ અનુસાર ભારત એકમાત્ર અત્યંત સ્થાનિક દેશ છે, જેને વર્ષ 2018ની સરખામણીમાં વર્ષ 2019માં 17.6%નો ઘટાડો નોંધાવ્યો છે. WHO તેની E 2025 પહેલ હેઠળ 2025 સુધીમાં મલેરિયાને નાબૂદ કરવાની ક્ષમતા ધરાવતા 25 દેશોની પણ ઓળખ કરી છે. મલેરિયાની રસી RTS-SS મોસ્કેરિસને ગ્લેક્સોસ્મિથ ક્લાઇન એટલે કે GSK કંપની દ્વારા વિકસાવવામાં આવી હતી અને 2015માં યુરોપિયન મેડિસિન એજન્સી દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી. હવે પછીનો ટોપિક છે લતા દિનાનાથ મંગેશકર એવોર્ડ. હવે તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પ્રથમ લતા દિનાનાથ મંગેશકર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. मुंबई में आयोजित 80मा वार्षिक मास्टर दीनानाथ मंगेशकर एवॉर्ड समारोह में राष्ट्र और समाज माटे तेमनी निस्वार्थ सेवा माटे तेमने आ एवॉर्ड मळ्यो हतो. लता दीनानाथ मंगेशकर एवॉर्ड की बात करवामां आवे तो लता दीनानाथ मंगेशकर एवॉर्ड की स्थापना सुप्रसिद्ध गायिका सुग्नश्री लता मंगेशकर की याद में और सन्मान में करवामां आवी छे. मास्टर दीनानाथ मंगेशकर की स्मृति प्रतिष्ठान चेरिटेबल ट्रस्ट जणाव्या अनुसार आ एवॉर्ड दर वर्षे मात्र एक ज व्यक्ति ने आपवामां आवशे. आ एवॉर्ड दर वर्षे मात्र एवा व्यक्तिने ज आपवामां आवशे के जेमने राष्ट्र તેના લોકો અને સમાજ માટે અભૂતપૂર્વ તેજસ્વી અને અનુકરણીય યોગદાન આપ્યું હોય. હવે આ તો આપણે વાત કરી ગઈ લતા દિનાનાથ મંગેશકર એવોર્ડ. હવે જે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી છે તેમને એનાયત થયેલા અને આંતરરાષ્ટ્રીય એવોર્ડની વાત કરી લઈએ. અહીંયા સર્વપ્રથમ ક્રમ આપ્યો છે, પછી આપ્યું છે એવોર્ડનું નામ, એ એવોર્ડ કયા વર્ષે મળ્યો છે એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે કોલમમાં, અને આ કોલમમાં આપવામાં આવ્યું છે કોના દ્વારા તે આપવામાં આવ્યું છે. તો સર્વપ્રથમ આપણે વાત કરી લઈએ ઓર્ડર ઓફ ધ ડ્યુક ગ્લેપો અથવા નગદગ પેલ જે ખોડલો वर्ष 2021 में આપવામાં આવ્યો છે મોદી સાહેબને અને ભૂટાન દ્વારા આપવામાં આવ્યું છે. પછી લીજન ઓફ મેરિટ 2020 માં આપવામાં આવ્યું છે અમેરિકા દ્વારા. ગ્લોબલ ગોલકીપર એવોર્ડ 2019 માં આપવામાં આવ્યું છે બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા. પછી ધ કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેશા 2019 માં આપવામાં આવ્યું છે બહેરીન દ્વારા. ઓર્ડર ઓફ ઝાયદ આપવામાં આવ્યો છે 2019 માં UAE દ્વારા. પછી ફિલિપ કોટલર પુરસ્કાર 2019 માં આપવામાં આવ્યો વર્લ્ડ માર્કેટિંગ સમિટમાં. પછી ઓર્ડર ઓફ સેન્ટર એન્ડ્યુ ધ એપોસ્ટલ 2019 માં રશિયા દ્વારા. ઓર્ડર ઓફ ધ ડિસ્ટિંગ્વિશ રૂલ ઓફ ઇઝુદ્દીન 2019 માં માલદીવ દ્વારા આપવામાં આવ્યું છે. સિયોલ શાંતિ પુરસ્કાર 2018 માં દક્ષિણ કોરિયા દ્વારા આપવામાં આવ્યો. ચેમ્પિયન ઓન ધ અથવા ઓફ ધ અર્થ પુરસ્કાર 2018 માં યુનાઇટેડ નેશન દ્વારા તેમને આપવામાં આવ્યો છે. ગ્રાન્ડ કોલર પુરસ્કાર 2018 માં પેલેસ્ટાઇન દ્વારા, અમીર અમાનુલ્લા ખાન પુરસ્કાર 2016 માં અફઘાનિસ્તાન દ્વારા અને કિંગ અબ્દુલ અઝીઝ શેખ પુરસ્કાર 2016 માં સાઉદી અરેબિયા દ્વારા આપવામાં આવ્યો છે. પછીનો આપણે ટોપિકની વાત કરીએ તો શ્રી સુમન બેરી નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ બન્યા છે. તમે સુમન બેરી સાહેબને અહીંયા फोटो में जोई शको छो. राजीव कुमार स्थान पर तेओ आव्या छे. हवे सुमन बेरी ने पहला नीति आयोग संपूर्ण समयना सभ्य तरीके अने बाद में उपाध्यक्ष तरीके नियुक्त करवामां आव्या छे. तेओ आ पद क्यारथी संभाळशे तो के 1 मे 2022 थी संभाळशे. सुमन बेरी 2001 थी 2011 सुधीना 10 वर्षना समयगाळा माटे नेशनल काउंसिल ऑफ एप्लाइड इकोनॉमिक रिसर्च एनसीएईआर डिरेक्टर जनरल तरीके सेवा आपी हती. तेओ सेंटर फॉर पॉलिसी रिसर्च दिल्ली में सीनियर विजिटिंग फेलो અને વોશિંગ્ટન ડીસીમાં વુડ્રો વિલ્સન ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સ્કોલર્સ પ્રોગ્રામમાં ગ્લોબલ ફેલો પણ રહી ચૂક્યા છે. વધુમાં તેઓ બ્રેસેલ્સ સ્થિત આર્થિક નીતિ સંશોધન સંસ્થા ગુગલના બિન નિવાસી ફેલો છે. તેને સ્ટેટિસ્ટિક્સ કમિશન ઓફ ઇન્ડિયા, વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ અને નાણાકીય નીતિ પર ભારતીય રિઝર્વ બેંકની ટેકનિકલ સલાહકાર સમિતિના સભ્ય તરીકે પણ સેવા આપી છે. નોંધાઈ આપી છે. નીતિ આયોગનું પૂરું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, જે ટૂંકમાં આપણે નીતિ આયોગ કહીએ છીએ. स्थापना की बात करवामां आवे तो 1 जान्युआरी 2015 थी तेणे आयोजन पंचनु स्थान लीधुं हतुं. नीति आयोग बंधारणीय के गैरबंधारणीय अथवा वैधानिक संस्था नथी, परंतु केंद्रीय मंत्रिमंडळना आदेश द्वारा निर्मित एक गैरबंधारणीय कारोबारी संस्था छे. बराबर. नीति आयोग शुं छे तो के गैरबंधारणीय कारोबारी संस्था छे. नीति आयोग भारत सरकारनी थिंक टेन्क छे जे नीतिगत अने दिशासूचक एम बंने प्रकारना कार्यो करे छे. हवे पछीनो नेक्स्ट टॉपिक छे दिवस महिमा 26 एप्रिल शू है तो कि वर्ल्ड इंटेलेक्चुअल प्रॉपर्टी डे, विश्व बौद्धिक संपदा दिवस. अपना रोजबरोजना जीवन में बौद्धिक संपदा प्रदान विषय जागृति लाववाना उद्देश्य थी दर वर्षे 26 एप्रिल रोज आ दिवस की उजवणी करवामां आवे छे. विपो एटले के वर्ल्ड इंटेलेक्चुअल प्रॉपर्टी ऑर्गेनाइजेशन द्वारा वर्ष 2000 में आ दिवस की उजवणीनो प्रारंभ करवामां आव्यो हतो. 26 एप्रिल की तारीख विश्व बौद्धिक संपदा दिवस तरीके उजववा माटे એટલા માટે પસંદગી કરવામાં આવી છે કારણ કે આ દિવસે વિશ્વ બૌદ્ધિક સંપદા સંસ્થાની સ્થાપના માટેનું સંમેલન અમલમાં આવ્યું હતું. વર્ષ 2022ની વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસની થીમ શું છે? આઈપી એન્ડ યુથ ઇનોવેટિંગ ફોર અ બેટર ફ્યુચર છે. હવે પછીનો ટોપિક છે ભારતીય કોસ્ટગાર્ડ જહાજ ઉર્જા પ્રવાહ. ભારતીય કોસ્ટગાર્ડ જહાજ ઉર્જા પ્રવાહને ગુજરાતના ભરૂચ ખાતે ભારતીય કોસ્ટગાર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. ऊर्जा प्रवाह में 1.85 मीटर नो ड्राफ्ट है और 36.96 मीटर लांबो है. ते अनुक्रमे 10 टन, 50 टन और 40 टन क्षमता की केटेगरी साथ कार्गो उड्डयन ईंधन जहाजना ईंधन और ताजा पानी माटे रचायेल है. आ नवुं जहाज कोस्टगार्ड जहाजों ने लॉजिस्टिक सपोर्ट प्रदान करीने भारतीय कोस्टगार्डनी कामगीरी वधारवामां मदद करशे, जे दूरना विस्तारों में फरजोना विविध चाटल चलाववा माटे दरियामां तैनात है. ऊर्जा प्रवाह भारतीय कोस्टगार्डनी ऑपरेशनल क्षमता ने पण श्रेष्ठ बनावशे. હવે પછીના ટોપિકની વાત કરવામાં આવી. ચીન અને સોલોમન ટાપુએ સુરક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા. તાજેતરમાં ચીન અને સોલોમન ટાપુ વચ્ચે સુરક્ષા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સોલોમન ટાપુઓ સાથે વર્તમાન સહકાર વ્યવસ્થાને વધારવા માટે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સોલોમન ટાપુઓના વડાપ્રધાન શ્રી મનસે સોગાવરેએ જણાવ્યું હતું કે રાષ્ટ્રમાં સુરક્ષા ચિંતાઓને સુધારવા માટે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરારની જાહેરાત સાથે આ કરારની અસરો વિશેની ચિંતા વધી રહી છે કારણ કે તે ચીનને આ દક્ષિણ પશ્ચિમ પેસિફિક ક્ષેત્રમાં જમાવવામાં મદદ કરશે. કરારની વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ લીક થયેલા ડ્રાફ્ટમાં સૂચવવામાં આવ્યું છે કે સામાજિક વ્યવસ્થા જાળવવા અને ચીની યુદ્ધ જહાજો સોલોમન ટાપુઓ પર રોકી શકે તે માટે દ્વીપ સમૂહની વિનંતી પર ચીની પોલીસ તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત કરારની વિગતો જાહેર કરવા માટે બંને પક્ષોને એકબીજાની લેખિત સંમતિની જરૂર પડશે. નોંધમાં આપવામાં આવી છે ઓસ્ટ્રેલિયા આ સોદાની સૌથી વધુ ટીકાકાર છે કારણ કે તેની પાસે 2017થી સોલોમન ટાપુઓ સાથે સુરક્ષા કરાર છે. અમેરિકા અને ન્યુઝીલેન્ડ જેવા અન્ય દેશોએ પણ તેમાં ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકાએ સોલોમન ટાપુની રાજધાની હોનિયારામાં તાજેતરમાં તેમનું દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી હતી. સોલોમન ટાપુની વાત કરી લઈએ તો સોલોમન ટાપુ એક સાર્વભૌમ દેશ છે જેમાં 6 મોટા ટાપુઓ છે અને 900થી વધુ નાના ટાપુઓનો સમાવેશ થાય છે. તે ટાપુઓ ન્યૂ ગિની પૂર્વમાં અને વનુઆતના ઉત્તર પશ્ચિમમાં આવેલ છે. તે જ્વાળામુખી ટાપુઓ અને એટોલ્સની બેવડી સાંકળ ધરાવે છે. તેની રાજધાની હોનિયારા છે જે ગોડાલેકેનાલ પર માફ કરજો ગુવાડાલ કેનાલ ટાપુ પર સ્થિત છે. બરાબર છે, ગુવાડાલ કેનાલ ટાપુ પર તે સ્થિત છે. નેક્સ્ટ ટોપિક છે સીપી રિપોર્ટ, ભારત વિશ્વનો સૌથી વધુ સૈન્ય ખર્ચ કરતો દેશ. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ સ્પીચ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે તાજેતરમાં તેનો ટ્રેન્ડ્સ ઇન વર્લ્ડ મિલિટરી એક્સપેન્ડિચર રિપોર્ટ બહાર પાડ્યો છે. વિશ્વ લશ્કરી ખર્ચ અંગેના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકા અને ચીન પછી ભારત વિશ્વમાં ત્રીજું સૌથી વધુ લશ્કરી ખર્ચ કરનાર દેશ છે. વિશ્વ સંરક્ષણ ખર્ચ 2021માં સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો અને કોવિડ-19 મહામારી હોવા છતાં $2.1 ટ્રિલિયન રહ્યો છે. અમેરિકા, ચીન, ભારત, બ્રિટન અને રશિયા 2021માં સૌથી વધુ સૈન્ય ખર્ચ કરનારા 5 દેશોમાં સામેલ હતા. તેઓએ તેમના લશ્કરી ક્ષેત્રમાં કુલ વૈશ્વિક લશ્કરી ખર્ચના 62% ખર્ચ કર્યા છે, જેમાંથી યુએસ અને ચીને જ 52% ખર્ચ કર્યો છે. આ રિપોર્ટ અનુસાર ચીનનો સૈન્ય ખર્ચ 2027માં વર્ષે વધ્યો છે. પૂર્વ અને દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની વધતી હાજરી જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં સૈન્ય ખર્ચનું મુખ્ય કારણ બની ગયું છે. રશિયાએ પણ સળંગ ત્રીજા વર્ષે તેના લશ્કરી ખર્ચમાં વધારો કર્યો છે. ભારત વિશેના મુખ્ય તથ્યો આપ્યા છે. સીપરી દ્વારા બહાર પાડવામાં આવેલા આ ડેટા અનુસાર 2021માં ભારતનો સૈન્ય ખર્ચ $76.6 બિલિયન એટલે કે $1 અબજ રહ્યો હતો, જે વર્ષ 2020 કરતાં 0.9% અને વર્ષ 2012 કરતાં 33% વધુ હતો. ચીન અને પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ અને ક્યારેક સશસ્ત્ર સંઘર્ષમાં પરિવર્તિત થતા સરહદી વિવાદો વચ્ચે ભારતના સશસ્ત્ર દળોના આધુનિકરણ અને શસ્ત્રોના ઉત્પાદનમાં આત્મનિર્ભરતાને પ્રાથમિકતા આપી છે. સ્વદેશી શસ્ત્રો ઉદ્યોગને મજબૂત કરવાના સંદર્ભમાં વર્ષ 2021ના ભારતીય લશ્કરી બજેટમાં સ્થાનિક રીતે ઉત્પાદિત શસ્ત્રોના સંપાદન માટે મૂડી ખર્ચ 64% ફાળવવામાં આવ્યા છે. હવે અહીંયા આપ્યું છે વર્ષ 2021માં સૌથી વધુ લશ્કરી ખર્ચ કરનારા ટોચના 5 દેશો. અમેરિકા પ્રથમ છે, ચીન બીજા ક્રમે, ભારત ત્રીજા, યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ ચોથા ક્રમે અને પાંચમા ક્રમે છે રશિયા. સિપ્રીની વાત કરવામાં આવે તો પૂરું નામ છે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. એક સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે સંઘર્ષ, શસ્ત્ર નિયંત્રણ અને નિઃશસ્ત્રીકરણમાં સંશોધન માટે સમર્પિત છે. તેની સ્થાપના 6 મે 1966ના રોજ કરવામાં આવી હતી. સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં તેનું મુખ્ય મથક આવેલું છે. આગળનો ક્વેશ્ચન છે અથવા ટોપિક છે શ્રી એલોન મસ્કે ટ્વિટરને $44 બિલિયન અમેરિકન ડોલરમાં ખરીદ્યું. તાજેતરમાં ટ્વિટરે જાહેરાત કરી છે કે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એવા એલોન મસ્કે સોશિયલ મીડિયા કંપનીને $44 બિલિયન માં ખરીદી લીધી છે. એલોન મસ્કની મૂળ ઓફરને અનુરૂપ શેરધારકોને તેમની માલિકીના ટ્વિટર સ્ટોકના પ્રત્યેક શેર માટે $54.20 રોકડમાં મળશે. 14 એપ્રિલ 2022ના રોજ શ્રી એલોન મસ્કે ટ્વિટર હસ્તગત કરવાની જાહેરાત કરી હતી. તેઓ ટ્વિટરને ખાનગી સંસ્થા બનાવવાની યોજના ધરાવે છે. તેઓ ટ્વિટર એટલે ખરીદવા માંગે છે કારણ કે તે પ્લેટફોર્મનો ઉપયોગ મુક્ત ભાષણ માટેના એક મિકેનિઝમ તરીકે કરવા માંગે છે. આ યોજના ડિજિટલ પ્લેટફોર્મને વધુ અગ્રણી બનાવવાની છે જ્યાં વ્યક્તિ કોઈપણ વિષય પર મુક્તપણે ચર્ચા કરી શકે. ટ્વિટર વિશે વાત કરવામાં આવે તો અમેરિકન માઇક્રોબ્લોગિંગ અને સોશિયલ નેટવર્કિંગ સેવા છે. આ પ્લેટફોર્મ દ્વારા વપરાશકર્તાઓ ટ્વીટ તરીકે ઓળખાતા સંદેશો પોસ્ટ કરે છે અને તેની સાથે વાર્તાલાપ કરે છે. રજિસ્ટર્ડ યુઝર ટ્વીટ પોસ્ટ, લાઇક અને રીટ્વીટ કરી શકે છે તથા રજિસ્ટર વગરના વપરાશકર્તાઓ ફક્ત તે વાંચી શકે છે. આ સેવા વર્તમાન ટ્વિટર ઇન્ક દ્વારા પૂરી પાડવામાં આવે છે, જે સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા સ્થિત કોર્પોરેશન છે. તેની વિશ્વભરમાં 25થી વધુ ઓફિસ છે. ટ્વિટર માર્ચ 2006માં જેક ડોર્સી, નો ગ્લાસ, બી સ્ટોન અને ઇવાન વિલિયમ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને જુલાઈ 2006માં તેને લોન્ચ કરવામાં આવ્યું હતું. એલોન મસ્કની વાત કરવામાં આવે તો જન્મ 28 જૂન 1971ના રોજ દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં થયો હતો. પૂરું નામ છે એલોન રીવ મસ્ક. તેઓ ઉદ્યોગ સાહસિક, રોકાણકાર અને બિઝનેસ મેગ્નેટ છે. તેઓ સ્પેસ એક્સના સ્થાપક, સીઈઓ અને ચીફ એન્જિનિયર છે તથા ટેસ્લા ઇન્કના સીઈઓ અને ધ બોરિંગ કંપનીના સ્થાપક છે. આ ઉપરાંત તેઓ ન્યુરોલિંકના સીઈઓ, સોલર સિટીના ચેરમેન અને ઓપન એઆઈના ચેરમેન છે. તેઓ દક્ષિણ આફ્રિકા, કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સનું નાગરિકત્વ ધરાવે છે, એટલે કે એક કરતાં વધારે દેશોની તેઓ નાગરિકત્વ ધરાવે છે. આગળનો ટોપિક છે કે ભારતની પ્રથમ કાર્બન ન્યુટ્રલ પંચાયત પલ્લી ક્યાં આવેલી છે? તો કે જમ્મુમાં આવેલી છે અને જમ્મુના સાંબા જિલ્લામાં આવેલી છે. આ જે પંચાયત છે ત્યાં રાષ્ટ્રીય પંચાયત દિવસ નિમિત્તે દેશની પ્રથમ કાર્બન ન્યુટ્રલ પંચાયત બનવાનું બહુમાન ધરાવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ કાર્બન ન્યુટ્રલ પંચાયતમાં 500 કિલોવોટના સોલાર પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું. આ ઉદઘાટન સાથે પલ્લી ગ્રામ પંચાયત કાર્બન ન્યુટ્રલ બનનાર દેશની પ્રથમ પંચાયત બની છે. 3 અઠવાડિયાના રેકોર્ડ સમયમાં પલ્લીમાં 500 કિલોવોટનો સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો હતો. પલ્લી ગામ ઉર્જા સ્વરાજનું ઉત્તમ ઉદાહરણ છે. દેશને કાર્બન તટસ્થ બનાવવાના ગ્લાસગોના ધ્યેય તરફનું પલ્લીએ એક મોટું પગલું ભર્યું છે. પલ્લી હવે એક મોડલ પંચાયત તરીકે જોવામાં આવશે અને જમ્મુ કાશ્મીર અને સમગ્ર ભારતની અન્ય પંચાયતોને કાર્બન તટસ્થ બનાવવા માટે પ્રેરણા આપશે. કુલ 6,408 ચોરસ મીટરના વિસ્તારને આવરી લેતા પલ્લીમાં 1500 सोलर પેનલ લગાવવામાં આવી છે। આ સોલર પેનલો પંચાયતમાં સ્થિત 340 ઘરોને સ્વચ્છ વીજળી પૂરી પાડશે। उत्पादित वीजली स्थानिक पावर ग्रीड स्टेशन द्वारा वितरित करवामां आवशे। नोंध आपवामां आवी छे कार्बन न्यूट्रल शून्य कार्बन डायोक्साइड प्राप्त करवानो संदर्भ आपे छे के कार्बन डायोक्साइड उत्सर्जनने संतुलित करीने तेમને દૂર કરીને अथवा उत्सर्जन दूर કરીને प्राप्त થાય છે। આગળનો ટોપિક છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમની ગુજરાત મુલાકાત દરમિયાન દૂધવાણી સામુદાયિક રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું છે જે પશુપાલનને સમર્પિત છે। बनास डेरी तरीके ओळखाता बनासकांठा जिला सहकारी दूध उत्पादक संघ द्वारा बनास डेरी सामुदायिक रेडियो स्टेशन की स्थापना करवामां आवी छे। आ रेडियो स्टेशन समग्र गुजरात में 1700 समुदायों में लगभग 5 लाख डेरी उत्पादकों ने जोड़शे। ते देशनु प्रथम सामुदायिक रेडियो स्टेशन छे जे संपूर्णपणे पशुपालकोने समर्पित छे। ऑल इंडिया साथे मळीने नेशनल डेरी डेवलपमेंट बोर्डे देशना डेरी खेडूतोने समर्पित द्विसाप्ताहिक पॉडकास्ट श्रेणी छे। दूधवाणी सामुदायिक रेडियो स्टेशन की स्थापना ખેડૂતોને પશુપાલન અને ખેતી સાથે સંબંધિત જરૂરી વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડવાના ઉદ્દેશથી કરવામાં આવી છે। બનાસ ડેરીની વાત કરવામાં આવે તો સ્થાપના 1969માં તે ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશનનો એક વિભાગ છે। તે ગુજરાત સરકારના સહકારી મંત્રાલયની માલિકીની છે। તેનું મુખ્ય મથક બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલું છે। બનાસ ડેરીની સ્થાપનામાં શ્રી ગલાબાભાઈ નાનજીભાઈ પટેલનો ખૂબ મુખ્ય ફાળો રહ્યો છે। બનાસ ડેરી દૂધ ઉત્પાદન, માખણ, ઘી, દૂધનો પાવડર, ચા, પેંડા વગેરેનું ઉત્પાદન કરે છે। बनास डेरी वर्तमान चेयरमैन कौन है तो श्री शंकर भाई चौधरी है। नेक्स्ट टॉपिक है दिवस महिमा 28 एप्रिल वर्ल्ड डे फॉर सेफ्टी एंड हेल्थ एट वर्क, विश्व कार्यस्थल सुरक्षा और आरोग्य दिवस। परसिवेरेंस रोवर द्वारा लेवामां आवेली मंगल पर ग्रहण की तस्वीरों आ आपणो नेक्स्ट टॉपिक है। हवे आज ग्रहण है तमे अहींया जोई शको छो अने कयो ग्रह है तो कि मंगल ग्रह है। ताजतारमां नासाना परसिवेरेंस रोवरे मंगल ग्रह पर सूर्य ग्रहण की तस्वीरों लीधी है। परसिवेरेंस रोवर मंगलना 2 चंद्रमा एटले के उपग्रहना एक शुं नाम छे तेनुं तो के फोबस पर ग्रहणनी असरो दर्शावता फोटा लीधा हता। फोबस मंगल तरफ खूब ज धीमी गतिए आगळ वधी रह्यो छे अने आजथी लाखों वर्ष पछी टकराशे, बराबर मंगल ग्रहने साथे टकराशे। आ अवलोकननो वैज्ञानिकोने चंद्रनी भ्रमण कक्षाने વધુ સારી રીતે સમજવા મદદ કરી છે। આ કોની ચંદ્રની વાત કરી છે? આપણા ચંદ્રની, બરાબર છે। અને તેનું ગુરુત્વાકર્ષણ તેને મંગળની સપાટી તરીકે કેવી રીતે આકર્ષે છે અને આખરે લાલ ગ્રહના પોપડા અને આવરણને આકાર આપે છે તે જાણવા મદદ કરશે। આ બધી વાતો કરવામાં આવી છે તેમાં બરાબર કે સેન્સન બંધો અને મંગળની વાત કરી છે એવું લાગે છે। પછી વાત કરી છે કે પરસિવેરન્સ રોવર વિશે વાત કરીએ તો પરસિવેરન્સ અથવા પરસિવેરન્સ રોવર એ અત્યંત અદ્યતન, ખર્ચાળ અને અત્યાધુનિક ગતિમાન પ્રયોગશાળા છે જે મંગળ ગ્રહ પર મોકલવામાં આવી છે। તે ખગોળીય વિજ્ઞાનનું એક મિશન છે। તેનો મુખ્ય ઉદ્દેશ્ય મંગળમાં પ્રાચીન સૂક્ષ્મજીવાણુ જીવનના અવશેષો શોધવાનો છે। મંગળના ખડક, તૂટેલા ખડક અને ધૂળને એકત્રિત કરવા માટે આ પ્રથમ મિશન છે। તે નાસાના માર્સ 2020 મિશનનું કેન્દ્ર સ્થાને છે જેમાં નાના રોબોટિક અને કોએક્સિયલ હેલિકોપ્ટર ઇન્જેટિનેટનો પણ સમાવેશ થાય છે। આ રોવરમાં 7 પેલોઇડ ઇન્સ્ટ્રુમેન્ટ, 2 માઇક્રોફોન અને 19 કેમેરા છે। આ રોવર મંગળની જમીન પર ડ્રિલિંગ કરશે અને મંગળ જે ગ્રહ છે તેના ખડકોના મુખ્ય નમૂના એકત્રિત કરશે। હવે પછી આપણે વાત કરીએ માર્સ મિશન 2020। માર્સ 2020 30 જુલાઈ 2020 રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું। आ मिशन नासाना मंगल संशोधन कार्यक्रमनो एक भाग है। मंगल 2020 मिशन ने एटलास वी लॉन्च व्हीकल नामना रॉकेट द्वारा लॉन्च करवामां आव्युं हतुं। आ मिशन मंगल पर अभ्यास करवा माटे परसिवेरन्स रोवर अने इंजरी नामनुं नानकड़ुं हेलिकॉप्टर पर लॉन्च करवामां आव्युं हतुं। 18 फेब्रुआरी 2021 रोज आ रोवर मंगल पर उतराण कर्युं हतुं। नोंध अहीं आपेली छे। आ मिशन वर्ष 2020 में मंगल ग्रह माटे शरू करायेला 3 मिशनमांनुं एक छे। वर्ष 2020 में शरू करायेला 3 मंगल मिशन आ मुजब छे। मार्स 2020 मिशन यूएसए नासा, तियावेन-1 मिशन चीन और हॉप ऑर्बिटर यूएई। मंगल ग्रहना 2 उपग्रहों है चंद्रमा है, एक है फोबस और बीजो है डेमोस। हवे पछीनो टॉपिक है क्वार हाइड्रो इलेक्ट्रिक प्रोजेक्ट। वडाप्रधान श्री नरेंद्रभाई मोदी की अध्यक्षता में आर्थिक बाबतों की केबिनेट समितिए जम्मू काश्मीरना किश्तवाड़ जिला में चिनाब नदी पर 540 मेगावॉटना क्वार हाइड्रो इलेक्ट्रिक प्रोजेक्ट ने मंजूरी आपी है। क्वार हाइड्रो इलेक्ट्रिक प्रोजेक्ट की बात करवामां आवे तो सिंधु बेसिननो एक भाग है અને તે જિલ્લામાં આવનારા ઓછામાં ઓછા 4 પ્રોજેક્ટમાંથી એક હશે। તેમાં 1000 મેગાવોટ પાકલ દૂધ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ અને 624 મેગાવોટ કિરુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો સમાવેશ થાય છે। ક્વાર પ્રોજેક્ટને નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડ એટલે કે NHPC લિમિટેડ અને જમ્મુ અને કાશ્મીર સ્ટેટ પાવર ડેવલપમેન્ટ કોર્પોરેશન વચ્ચેની સંયુક્ત સાહસ કંપની ચિનાબ વેલી પાવર પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અમલમાં મૂકવામાં આવશે। આ પ્રોજેક્ટ 90% નિર્ભરતા સાથે 1975.54 मिलियन यूनिट जनरेट करे तेवी अपेक्षा है। પ્રોજેક્ટના નિર્માણ કાર્યના પરિણામે લગભગ 2500 લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળશે। ચિનાબ નદી વિશે વાત કરી લઈએ। આ નદી સિંધુની સૌથી મોટી સહાયક નદી છે। આ નદીનો ઉદ્ગમ હિમાચલ પ્રદેશની જાસ્કર શ્રેણીના લાહુલ અને સ્પીતિ ખીણમાં બારાચલા ઘાટની બંને તરફ વહીને ચંદ્ર અને ભાગા નદીના સંગમથી થાય છે। આ બંને નદીઓ હિમાચલ પ્રદેશમાં કેલાંગની નજીક ટાડીમાં વહે છે, આથી તેને ચંદ્રભાગા નામથી પણ ઓળખવામાં આવે છે। ચિનાબ અખનૂર નજીક જમ્મુ કાશ્મીરના મેદાની વિસ્તારમાં પ્રવેશે છે। આ નદીના કિનારે કિશ્તવાર જિલ્લો આવેલો છે। આ નદી પર સાલાલ ડેમ, બગલીહાર ડેમ, દુલહસ્તી જળ વિદ્યુત મથક, રાટલે જળ વિદ્યુત મથક આવેલા છે। મારુસદર નદી ચિનાબની સહાયક નદી છે। આ નદી ભારતના હિમાચલ પ્રદેશ તથા જમ્મુ કાશ્મીરમાંથી વહે છે। હવે પછીનો ટોપિક છે દિવસ મહિમામાં 29 એપ્રિલ। શું છે તો કે વિશ્વ ડાન્સ દિવસ। પછીનો ટોપિક છે ब्रह्मोस मिसाइलનું एंटी शिप वर्जन। તાજેતરમાં भारतीय नौकादल અને अंदमान અને निकोबार कमान द्वारा ब्रह्मोस सुपरसोनिक क्रूज मिसाइलના एंटी शिप संस्करणનું સફળતાપૂર્વક परीक्षण કરવામાં આવ્યું છે। अंदमान અને निकोबार कमान એ भारतीय सशस्त्र दलोની एकमात्र त्रिसेवा कमान છે। ब्रह्मोस मिसाइलની વાત કરીએ। ब्रह्मोस मिसाइल एक सुपरसोनिक क्रूज मिसाइल છે। તેને જળ, જમીન અને હવામાંથી એટલે કે સબમરીન જહાજ એરકાફ પરથી લોન્ચ કરી શકાય છે। તે કોઈપણ હવામાનમાં દિવસ અને રાતે કામ કરી શકે છે। તે ફાયર એન્ડ ફોરગેટ્સના સિદ્ધાંત પર કામ કરે છે, એટલે કે તેને લોન્ચ કર્યા પછી માર્ગદર્શનની જરૂર નથી। તે બે તબક્કાવાળી એટલે કે પ્રથમ તબક્કામાં સોલિડ પ્રોપેલન્ટ એન્જિન અને બીજા તબક્કામાં લિક્વિડ રેમજેટ જે એન્જિન હોય છે તેના દ્વારા ચાલતી મિસાઇલ છે। બ્રહ્મોસ મિસાઇલ વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલોમાંની એક છે। બ્રહ્મોસ મિસાઇલ એ રશિયાના એનપીઓ માસિનોસ્ટ્રોયેનિયા અને ભારતના ડીઆરડીઓ વચ્ચેનું સંયુક્ત સાહસ છે। भारतनी ब्रह्मपुत्र और रशिया की मोस्काव नदी ना नाम पर आ मिसाइल नाम ब्रह्मोस रखा। ब्रह्मोस मिसाइल हाल में मेक 2.8 की झड़पे काम करे छे, जे अवाज की गति करता 3 गणी वधारे छे। नोंध आपवामां आवी छे के आ पहला 19 एप्रिल रोज सुखोई 30 MKI पर सफलतापूर्वक तेनुं परीक्षण करवामां आव्युं छे। कनु तो के ब्रह्मोस मिसाइलनुं। हवे पछीनी वात करवामां आवे तो उन्नत भारत अभियान 2.0। ताजतारमा 25 एप्रिल 2022 रोज उन्नत भारत अभियान ए सफलतापूर्वक 4 वर्ष पूर्ण कर्या छे। वर्ष 2018 में आ दिवसे उन्नत भारत अभियान 2.0 ग्रामीण विकास प्रक्रियाओं परिवर्तनशील परिवर्तन लाववाना उद्देश्यथी शुरू करवामां आव्युं हतुं। उन्नत भारत अभियान की बात करवामां आवे तो उन्नत भारत अभियान वर्ष 2014 में शिक्षण मंत्रालय द्वारा औपचारिक रीते शुरू करवामां आव्युं हतुं। तेनो उद्देश्य देशनी उच्च शिक्षण संस्थाओने ओछामां ओछा 5 गामों साथे जोड़वानो छे, जेथी आ उच्च संस्थाओं सामाजिक अने सामाजिक कार्योमां योगदान आपी शके। उन्नत भारत अभियान 2.0 ए उन्नत भारत अभियान 1.0નું સુધારેલું સંસ્કરણ છે અને તે વર્ષ 2018 માં લોન્ચ કરવામાં આવ્યું હતું। એટલે કે ઉન્નત ભારત 1.0 ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું તો કે 2014 માં, અને 2.0 તો કે 2018 માં। યુબીએ 1.0 માં સહભાગી સંસ્થાઓને યોજનાઓનો ભાગ બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જ્યારે યુબીએ 2.0 માં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓએ ઓછામાં ઓછા 5 ગામોને સ્વૈચ્છિક રીતે દરપત લેવાની જરૂર હોય છે। ઉન્નત ભારત અભિયાન કાર્યક્રમની राष्ट्रीय संकलन संस्था है इंडियन इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी दिल्ली। हवे पछीनो टॉपिक है रशियाए यूएनडब्ल्यूटीओ सभ्य पद छोड़वानी जाहरात करी। संयुक्त राष्ट्र विश्व प्रवासन संगठन ए जाहरात करी है कि रशियाए यूएनडब्ल्यूटीओ मांथी अलग थई जवानो निर्णय कर्यो छे। यूएनडब्ल्यूटीओ सेक्रेटरी जनरल श्री जुराब पोलोलिकास्वली द्वारा आ जाहरात करवामां आवी छे। यूएनडब्ल्यूटीओ अनुसार रशियाए यूक्रेन सामेना युद्ध माटे रशिया ने सस्पेंड करवानो मत आप्यो छे। ते पहेला ज रशिया संगठनमांथी खसी जवानो निर्णय कर्यो। यूएनडब्ल्यूटीओ ए अगाउ यूक्रेन विरुद्ध रशिया आक्रमणने संयुक्त राष्ट्रना चार्टर साथे असंगत अने यूएनडब्ल्यूटीओ ना मूलभूत हेतुनी विरुद्ध गणाव्युं हतुं। आवुं प्रथम वखत छे ज्यारे यूएनडब्ल्यूटीओ तेना कोईपण सभ्य देशना सस्पेंशन अंगे चर्चा करवा माटे बेठक करी छे। यूएनडब्ल्यूटीओ नी वात करवामां आवे तो युनाइटेड नेशन वर्ल्ड टूरिज्म ऑर्गेनाइजेशन ए संयुक्त राष्ट्र की एक विशिष्ट एजेंसी है, जेने टकाऊ, जवाबदार और सार्वत्रिक रीते सुलभ पर्यटन प्रचार की जवाबदारी सौंपवामां आवी छे। तेनी स्थापना की बात करवामां आवे तो 1 नवंबर 1975 रोज तेनी स्थापना करवामां आवी हती अने तेनुं मूळ मथक क्यां आवेलुं छे तो के स्पेनना मेड्रिडमां आवेलुं छे। हवे नेक्स्ट टॉपिक है दिवस महिमामां 30 एप्रिल कयो दिवस छे तो के आयुष्मान भारत दिवस। दर वर्षे भारत में 30 एप्रिलना रोज आयुष्मान भारत दिवसनी उजवणी करवामां आवे छे। आयुष्मान भारत दिवसे 2 लक्ष्य हासिल करवा माटे योजवामां आवे छे। तेनो हेतु गरीबोना स्वास्थ्य अने कल्याणने प्रोत्साहन आपवा माटे अने तेમને वीमो लाभ आपवा माटे आपवानो छे। आ तेना 2 मुख्य लक्ष्यांको छे। पछी आ योजना एप्रिल 2018 ना रोज वडाप्रधान श्री नरेंद्रभाई मोदीए लॉन्च करी हती। ते भारत सरकारनी मुख्य योजना छे जे यूनिवर्सल हेल्थ कवरेजना लक्ष्यने हासिल करवाना उद्देश्य साथे राष्ट्रीय आरोग्य नीति 2017 हेठळ करवामां आवेली भलामणोना आधारे शरू करवामां आवी हती। नेक्स्ट टॉपिकनी वात करीए। शुं छे तो के मिंथोल सिगारेट અને ફ્લેવર્ડ સિગાર પર પ્રતિબંધ. તાજેતરમાં યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને મિન્થોલ સિગરેટ અને ફ્લેવર્ડ સિગાર એટલે કે સ્વાદવાળી સિગાર પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ જારી કર્યો છે. નોંધનીય છે કે ભારતે મિન્થોલ સિગારના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો નથી. વર્ષ 2012માં બ્રાઝિલ મિન્થોલ સિગરેટ પર પ્રતિબંધ મૂકનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો. વર્ષ 2019માં ભારત સરકારે ઈ સિગરેટ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સિવાય વિવિધ રાજ્યોએ જાહેર સ્થળોએ ફ્લેવર્ડ હુક્કા સહિત હુક્કાના સેવન પર પ્રતિબંધ મૂક્યા હતા. સૂચિત નિયમો વિશે વાત કરવામાં આવે તેનો હેતુ સિગરેટના મિન્થોલને એક વિશિષ્ટ ફ્લેવર એટલે કે સ્વાદ તરીકે પ્રતિબંધિત કરવાનો અને સિગારના તમામ ચોક્કસ ફ્લેવર એટલે કે તમાકુ સિવાયના જે પણ હોય છે તેના પર પ્રતિબંધ મૂકવાનો છે. આ સૂચિત નિયમો બાળકોને ધૂમ્રપાન કરનારા આગામી પેઢીને અટકાવવા મદદ કરશે અને પુખ્ત વયના લોકોને ધૂમ્રપાન છોડવામાં મદદ કરશે. સૂચિત નિયમો તમાકુ સંબંધિત સ્વાસ્થ્ય અસમાનતાઓને ઘટાડીને આરોગ્ય સમાનતાને આગળ વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું રજૂ કરે છે. પછી અહીં આપ્યું છે કે સૂચિત પ્રતિબંધોમાં ઇલેક્ટ્રોનિક સિગરેટનો સમાવેશ થતો નથી. આ નિયમો મિન્થોલ સિગારેટ અથવા ફ્લેવર્ડ સિગાર અથવા તેનો ઉપયોગ કરવાના કિસ્સામાં વ્યક્તિગત ગ્રાહકો સામે લાગુ થશે નહીં. નિયમો ફક્ત ઉત્પાદકો, વિતરકો, જથ્થાબંધ વિક્રેતાઓ, આયાતકારો અને છૂટક વિક્રેતાઓ કે જેઓ આ ઉત્પાદનોનું ઉત્પાદન, વિતરણ અથવા વેચાણ કરે છે તેને લાગુ પડશે. મિન્થોલ સિગરેટ શું છે? તો કે મિન્થોલ સિગરેટમાં મિન્થોલનો સ્વાદ હોય છે જે ત્વચામાં ઠંડા સંવેદનશીલ ચેતાને ઉત્તેજિત કરે છે. મિન્થોલ તેના સ્વાદ અને સુગંધ સાથે ધૂમ્રપાનની બળતરા અને કડવાશને ઘટાડે છે. મિન્થોલ સિગરેટ ખાસ કરીને યુવાનોને આકર્ષે છે અને ઉપયોગમાં સરળ છે. મિન્થોલ સિગરેટ કેન્સર, કાર્ડિયોવેસ્ક્યુલર, શ્વસન રોગો અને બહુવિધ પ્રતિકૂળ પ્રજનન પરિણામો સહિતના રોગોનું કારણ બને છે. વર્ષ 2006માં યુનાઇટેડ સ્ટેટ્સ સિગરેટ માર્કેટમાં મિન્થોલ ઉત્પાદનોનો હિસ્સો લગભગ 5% હતો. મિન્થોલ સિગરેટનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા શ્વેત અમેરિકો 30% કરતાં અશ્વેત અમેરિકો સમુદાયમાં 85% ધૂમ્રપાન કરનારાઓમાં આ પ્રમાણ અપ્રમાણસર રીતે વધારે છે. નોંધ અપાઈ છે ઈ સિગરેટ અથવા તો ઇલેક્ટ્રોનિક સિગરેટ એ બેટરીથી ચાલતું એક એવું સાધન છે કે તેમાં રહેલા પ્રવાહી એરોસોલમાં પ્રવેશિત કરે છે, જેને ઈ સિગરેટ પીનાર શ્વાસમાં લે છે અને બહાર કાઢે છે. ઈ સિગરેટમાં જે પ્રવાહી હોય છે તેમાં પ્રોપિલિન, ગ્લાયકોલ, ગ્લિસરીન, નિકોટિન, ફ્લેવોરિન્સ તથા શિશુ જેવી ધાતુઓ અને અન્ય રસાયણો હોય છે જેનાથી કેન્સર થવાનું જોખમ રહે છે. હવે પછીનો નેક્સ્ટ ટોપિક છે आर्मी स्टाफना नवा वाइस चीफ तरीके श्री BS राजू की निमणूक. आर्मी डायरेक्टर जनरल ऑफ मिलिटरी ऑपरेशन लेफ्टिनेंट जनरल श्री बग्गावली सोमशेखर राजू ने आर्मी स्टाफना नवा वाइस चीफ तरीके नियुक्त करवामां आव्या छे. तेओ लेफ्टिनेंट जनरल श्री मनोज पांडेनु स्थान लेशे. तेओ 1 महीना रोज वाइस चीफ ऑफ आर्मी स्टाफ ने जे पदभार होय छे तेनो कार्यभार संभाळशे. आ एक दुर्लभ उदाहरण छे के ज्यां 3 स्टार अधिकारी आर्मी कमांडर तरीकेनो कार्यकाल पूर्ण करता पहला वाइस चीफ तरीके तेनो कार्यभार संभाळशे. लेफ्टिनेंट जनरल श्री BS राजू ने 15 डिसेम्बर 1984 रोज जाट रेजिमेंट में कमीशन आपवामां आव्युं हतुं. तेमणे जम्मू काश्मीर में ऑपरेशन पराक्रम दरमियान तेमनी बटालियन ने कमांड करी हती. तेमणे नियंत्रण रेखानी साथे उरी ब्रिगेड, एक काउंटर इमरजन्सी फोर्स अने काश्मीर में चिनाब कोर्प्सनु कमांडिंग करवानुं गौरव पण छे. तेओ एक सारा हेलिकॉप्टर पायलट पण छे. तेओ सोमालियामां UNOSOM-2 ऑपरेशन तरीके उड़ान पण भरी चूक्या छे. તમે તેની તસવીર અહીંયા જોઈ શકો છો. સો વિદ્યાર્થી મિત્રો, વીક 17ના આપણે જે PDF સમજૂતીનો ભાગ 2 છે અહીંયા પૂર્ણ કરીએ. મળ્યા આવતા વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી કીપ લર્નિંગ અને ગોડ બ્લેસ યુ ઓલ.